प्रवक्ता स्वामी सच्चिदानंद परमहंस भक्ति निकेतन आश्रम पेटला दंताली बर्मिंगहम मां प्रवक्ता के हमारे यहाँ क्वांटिटी करता क्वालिटी महत्व वधारे छे। आ बदा एक एक जिज्ञासुओ छे, पहली तक मळे छे तमारी साथे जोड़ाई जाय एम छे, पण ए तक न आपवानुं काम आपणे बधाने छे। आशा राखीए के आपणे स्वामी शांति सांभळीशुं अने खरेखर आजे आपणे मध्यस्थ सेवानी छे। अपनी संस्कृति, अपना रीत रिवाजो, अपनो धर्म, एनु जतन करवानी छे। आपणे कंई थोड़ी घनी कोशिश करीए छीए, ए कोशिशमां आपणने कंई प्रोत्साहन मळे, कंई प्रेरणा मळे, एवुं कंई स्वामीजी कहेशे। तो बर्मिंगहम एटले इंग्लेंड नू सेकंड नंबर नू मोटू शहर। आ मोटा शहर नी अंदर अपना भारतीय भाईओ बहु मोटी संख्या में रहता हशे। ए भारतीयों में गुजराती भाईओ अने गुजराती भाईओ में पण जुदा जुदा प्रदेश, जुदा जुदा जिल्लाओ माथी, जुदा जुदा प्रदेश माथी आवेला भाईओ कहता हशे। तमे सौए मळीने आटलू सुंदर अने विशाळ चर्च राख्युं, मंदिरनी तैयारी थई रही छे, मंदिर थशे,
ભગવાનની આરતી પૂજા પ્રાર્થના થશે, એ બધું જોઈને જાણીને આનંદ થાય છે. એ જ સંદર્ભમાં થોડી ચર્ચા કરવાની છે. તમે અહીં પરદેશમાં રહો છો અને હવે એ પરદેશ તમારો દેશ છે, પણ આ દેશમાં રહીને પણ તમારો પોતાનો ધર્મ છે, તમારી પોતાની સંસ્કૃતિ છે. તમને એમ કોઈ પૂછે, કોઈ ગોરો માણસ પૂછે, તમારો દીકરો પૂછે, તમને પોતાને કદાચ કોઈ વાર એવી જિજ્ઞાસા જાગે, મારા ધર્મનું પ્રતીક શું છે? યાદ રાખજો, ક્રિશ્ચિયાનિટીનું શું પ્રતીક છે? ક્રોસ હોય, ગળામાં લટકતો હોય, ચર્ચ ઉપર હોય, ગમે ત્યાં હોય, ક્રોસ હોય એટલે તરત ખ્યાલ આવી જાય કે આ ખ્રિસ્તી ધર્મનું પ્રતીક છે. અને પ્રતીક છે, એક સંદેશો આપતું હોય છે. ક્રિશ્ચિયાનિટીનો શું સંદેશો છે? બલિદાન, બલિદાન. જીસસને ફાંસીએ ચડાવ્યા, ખીલા માર્યા, અને ખીલા ખાતી વખતે પણ એને કહ્યું કે હે ભગવાન, આ બધાને માફ કરજે, કારણ કે જાણતા નથી કે શું કરી રહ્યા છે. એમણે એમના કહ્યું કે આ બધાનો સત્યાનાશ કાઢજે, આ બધાનો નખોદ કાઢજે, એવું એમણે ના કહ્યું. કોઈ માણસની આધ્યાત્મિકતા નું માપ કાઢવું હોય, બીજું નહીં હો, કોઈ વ્યક્તિની આધ્યાત્મિકતાનું માપ કાઢવું હોય તો એના બે નિમિત્તો છે. કદી વસ્ત્રો જોઈને મોહિત ન થશો, કદી બાહ્ય રૂપ જોઈને મુગ્ધ ન થશો. ઘણીવાર અષ્ટાવક્રની અંદર દિવ્ય આત્મા હોય, પણ અષ્ટાવક્રનું ચામડું ભેદીને જે એ જ એને જાણી શકે. ત્યારે કોઈની આધ્યાત્મિકતાનું માપ કાઢવું હોય તો એના બે રસ્તા છે, બે નિમિત્ત છે. પહેલું નિમિત્ત તો એ છે કે નુકસાનદાયક પરિસ્થિતિમાં એનું સ્વરૂપ કેવું રહે છે. તમારી દુકાનનું નુકસાન થયું, તમારા છોકરાનું નુકસાન થયું, તમારી ગાડીને નુકસાન થયું, એ વખતે તમારી સ્થિતિ કેવી રહેશે? અને તમે કરોડ કલ્પના કરો, કરોડ ઉપાયો કરો, હાનિ અને લાભ આ બે જીવનમાં ચાલશે, ચાલશે ને ચાલશે જ. એવું કોઈ જીવન નથી કે જેમાં માત્ર લાભ જ લાભ થયા કરતો હોય, અને એવું કોઈ જીવન નથી કે જેમાં માત્ર હાનિ જ હાનિ થયા કરતી હોય. તડકો અને છાયો, તડકો અને છાયો, એનું નામ જ જીવન છે. દ્વંદનું નામ જ જીવન છે. રામનું જીવન એક સરખું નથી ગયું, કૃષ્ણનું જીવન એક સરખું નથી ગયું, બુદ્ધ અને મહાવીરનું જીવન પણ એક સરખું નથી ગયું. કોઈ એવી અપેક્ષા રાખે કે હું કાયમ માટે એક સરખું જીવન જીવ્યા કરું તો એ જીવનને સમજ્યો જ નથી, એ જીવનને સમજી શક્યો જ નથી. જીવનનો અર્થ જ છે કોઈ વાર ટેકરો આવે, કોઈ વાર ખાઈ આવે, કોઈ વાર ખાડો આવે. જેના જીવનમાં કદી ખાડો નથી આવ્યો, જેના જીવનમાં કદી ટેકરો નથી આવ્યો, એને જીવનની ખબર જ નથી હોતી. ચડતા પહેલા કદાચ પછડાવવું પડે ને, તો પછડાવવું પણ જીવનનો અંગ છે, જીવનનો ભાગ છે. એટલે વ્યક્તિની આધ્યાત્મિકતાનું માપ કાઢવું હોય એને હાનિના પ્રસંગમાં જોવાનો કે એની સ્થિતિ કેવી રહે છે. તમે રામાયણ વાંચજો, અને રામાયણમાં તુલસીદાસજીએ શ્રી રામની જે વંદના કરી છે એમાં એક ખાસ શ્લોક મૂક્યો છે, તથાપિ મમલે ન મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય. સવાર થશે અને ચક્રવર્તી રાજપદ ઉપર આ રાજકુમાર બેસશે એવું નક્કી હતું, પણ પરોળિયું થતા થતા બાજી બદલાઈ ગઈ અને નક્કી થયું કે રાજપાટ છોડી અને હવે જંગલમાં જવાનું છે. તુલસીદાસજી લખે છે, તથાપિ મમલે ન મુખાંબુજસ્ત્રી. આ સમાચાર પરોળીએ આવીને જ્યારે સુમંતે આપ્યા, તમારે હવે રાજગાદીએ નથી બેસવાનું, પણ સૂર્યોદય પહેલા અયોધ્યા નગરને છોડીને જંગલમાં જવાનું છે, તો પણ રામનો ચહેરો ના ઉતર્યો, ચહેરો મ્લાન ન થયો. તથાપિ મમલે ન મુખાંબુજશ્રી રઘુનંદનસ્ય, તો ચહેરો ના ઉતર્યો. એમણે કહ્યું, ભલે મારા પિતાની આજ્ઞા હતી
હું રાજગાદી ઉપર બેસવા તૈયાર થયો હતો. એ તો સોનાનો કાંટાનો મુગટ હતો. હવે એમની આજ્ઞા છે તો હું જંગલમાં જવા પણ તૈયાર. તમે જાણતા હશો, વ્યક્તિને અરમાન હોય છે, ઉર્મિઓ હોય છે, એક નાની નાની બાબતની ઉર્મી હોય છે, હું રાજા થઈશ એની માને ઉર્મી હોય છે. અને એની પત્નીને તો કેટલી ઉર્મી હોય, પતિને ન હોય એટલી ઉર્મી પત્નીને. અહીંયા માફ કાઢો. તુલસીદાસ કહે છે, એવી જે મુખામ્બુજસ્વી, એવું જે મુખ જે હાનિના સમયમાં પણ કરમાયું નહીં, એ મારું મંગળ કરે, એ મુખ મારું મંગળ. આ પહેલી નિશાની છે. અને જે હાનિના સમયમાં કરમાતો નથી ને, એ લાભના સમયમાં ઓછકલો નથી થતો. ખીલવું અલગ વસ્તુ છે, ઓછકલી કરવી એ અલગ વસ્તુ છે. તમે રામાયણમાં જોજો, ધનુષ ભંગનો પ્રસંગ છે. જનકે ધનુષ મૂક્યું છે, ઘોષણા કરી, જે કોઈ આ ધનુષને તોડશે, ઉપાડશે, હલાવશે, સીતાજી એને વરમાળા પહેરાવશે. અને પછી તો તમે જાણો છો કેટલા રાજાઓ એક પછી એક ધામ 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 કરતા કરતા, હમણાં ઉપાડીને ફેંકી દઉં, હમણાં તોડી નાખો, હમણાં તોડી નાખો, એક પણ રાજાથી એક એક દોરા જેટલું પણ એ ધનુષ ખસ્યું નહીં. બધા મ્લાન થઈ થઈને બેસી ગયા. કાર્યની પ્રવૃત્તિ ઓછકલાઈથી શરૂ કરે અને નિરાશામાં પૂરી થાય. શરૂઆતમાં એક ઉભરો અને ઉભરામાં ઓછકલાઈ, એમાંથી એક નિરાશા અને નિરાશામાં પછી સમાપ્તિ. જ્યારે કોઈ ધનુષ ઉપાડનારું ના રહ્યું, જે ખરો ઉપાડનાર છે એ શાંતિથી ઉભો છે. જીવનમાં કેટલીક વાર જોજો તમે, જેમાં કામ કરવાનું સામર્થ્ય હોય એ ચૂપચાપ ચિત્ર જેવો ઉભો હોય. જેને કરવું હોય એને કરવા દો. હું પહેલો, હું પહેલો, હું પહેલો નહીં, હું છેલ્લો, તમે પહેલા. અને એક બીજી વાત પણ યાદ રાખજો, ઘણા માણસોએ કર્યા પછી પણ જે કાર્ય ના થઈ શક્યું હોય, એવા કાર્યને જ્યારે કોઈ કરી આપે ત્યારે એનો જય જયકાર વધારે મોટો થાય. છતાં રામ ઊંચા નીચા નથી થતા. વિશ્વામિત્ર કહે છે, ઉઠાવું રામ અંજવું ભવ ચાપા, મેઢવું તાત જનક કર તાપા. હે રામ ઉઠો, જાઓ, હવે તમે આ જનક છે ને, એ જનકના જનકનું જે ધનુષ છે એને તોડો. અને પછી રામ ઉઠ્યા. તમે આખી રામાયણમાં જોજો, ચહેરા ઉપર કોઈ ઓછક લઈને ધીમે 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 જઈ રહ્યા છે. અને લોકોએ જોયું, આટલા આટલા મોટા મહારથીઓ જે ધનુષને હલાવી નથી શક્યા, આ તો ફૂલ જેવો બાળક છે, આ તો કોમળ બાળક છે, પણ જોડી બરાબર છે, આ કેવી રીતે તોડશે. આખી સભા એના પ્રત્યે એક લાગણી ધરાવતી થઈ જાય છે. આ વાત યાદ રાખજો, આશીર્વાદ માગવાથી નથી મળતા, અને માગવાથી મળેલા જે આશીર્વાદ છે ને, એ વૈખરીના હોય છે, અસરકારક નથી હોતા, એ નાભીના નથી હોતા. બ્રાહ્મણ સવારથી સાંજ સુધી ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન, વરદો ભવ, સવારથી સાંજ સુધી જે આવે એને બધાને, એ ઉપરના આશીર્વાદ છે, એ તો વાણી છે. આશીર્વાદ છે ને, એ નાભીમાંથી નીકળતા હોય છે. અને એ ક્યારે નીકળતા હોય છે? જ્યારે તમે માણસનું મન જીતી લો ત્યારે, માણસનું મન ઠારો ત્યારે. અને માણસનું મન જીતાય છે કેવી રીતે? તન પૈસાથી જીતી શકાય, પણ મન છે ને, એ તો સદગુણોથી જીતી શકાય. સગો બાપ છોકરાનું મન ના જીતી શકે જો એનામાં સદગુણ ના હોય તો. પૈસા હોય તો એ બાપા બાપા કરે એ વાત જુદી છે, પણ સગો બાપ છે એ છોકરાનું મન ના જીતી શકે જો બાપમાં કોઈ સદગુણ ના હોય તો. એ પત્નીનું મન ના જીતી શકે જો પુરુષમાં કોઈ સદગુણ ના હોય તો. કોઈને કોઈ એમાં ગુણ હોવો જોઈએ. ગુણોથી મન જીતાય, અને ગુણો છે એને કેળવવા, એનું નામ જ જીવનનું ઘડતર. જીવનના ઘડતરનો બીજો કોઈ અર્થ નથી. સદગુણોને કેળવવા, બસ એનું નામ જ જીવનનું ઘડતર. સદગુણોની ઉપેક્ષા કરવામાં આવે, બસ એનું નામ જ જીવનનો બગાડ છે. આખી સભા કહે છે કે હે ભગવાન, અમારા પુણ્ય આ બાળકને મળે,
આ યુવાનને મળે, પણ ધનુષ યા તોડે. રામે કોઈના પાસે આશીર્વાદ માગ્યા નતા, લોકોએ આપો આપ આપ્યા. જયારે ધનુષ પાસે ગયા તોડી, બહુ સરળતાથી, બિલકુલ સરળતાથી, જરાય પરસેવો ના પાડવો પડ્યો, બે ટુકડા કરીને ફેંકી દીધા. પણ ધમ ધમ કરતા ગયા નહીં અને ધમ ધમ કરતા આવ્યા નહીં, એટલી જ સરળતાથી આવી. પહેલું કામ વિશ્વામિત્રને પગે લાગ્યા, તમારી કૃપાથી, તમારા આશીર્વાદથી. આ મહાપુરુષની પહેલી નિશાની છે, કાર્ય પોતે કરે, યશ બીજાને આપે, આ એનો સ્વભાવ છે. અને એ સ્વભાવના કારણે એ લોકોના મન જીતી શકે છે. આપણી સ્થિતિ એ છે, કાર્ય બીજો કરે, યશ આપણે લઈએ. કાર્ય કર્યું હોય બીજાએ, ચિત્ર મારું આવું છે, અને એનું પરિણામ એ છે કે આપણે અડખા થઈ જઈએ છીએ, બહુ ઉતાવળા થઈએ છીએ પ્રસિદ્ધિ માટે, અને ઉતાવળ જ આપણને ફેંકી દે છે. એટલે કોઈની આધ્યાત્મિકતાને માપવી હોય, પહેલામાં પહેલા જોજો કે હાનિ અને લાભ આ બંને સ્થિતિમાં એનું શું સ્વરૂપ રહે છે. એ સહન કરી શકે છે હાનિ ને, લાભ ને, પણ એથી વધારે અઘરી વાત કહું છું, એથી વધારે. અને અઘરી વાત શું છે, હાનિ ને લાભ ને સહન કરવું બહુ કઠિન નથી. કઠિનમાં કઠિન કોઈ વસ્તુ હોય તો એ અપમાનને કેટલું સહન કરી શકે છે, આનાથી વધારે જીવનમાં કોઈ કઠિન વસ્તુ નથી. ઇતિહાસ બધા અપમાનમાંથી રચાયા છે, અપમાનમાંથી ઇતિહાસ રચાયા છે. અને અંગ્રેજ પ્રજા પાસેથી કોઈ શીખવા જેવી વસ્તુ હોય, આપણે સૌએ તો એ શીખવાની છે કે કદી બોલીને બગાડતા નથી એ લોકો. તમારા સાથે સંમત હોય ન હોય, તમારા પ્રત્યે કદાચ અંદરથી ઘૃણા કરતા હોય, તમે અહીં રો એમને ન ગમતું હોય, બધું બરાબર, પણ આપણી માફક મરચાનો વઘાર નથી કરતા. એ થેન્ક યુ સોરી, થેન્ક યુ સોરી, એ ઠેઠ સુધી થેન્ક યુ ને સોરી ને સર સર કર્યા કરશે. એના પરિણામે એમણે દુનિયા ઉપર રાજ કર્યું, આખી દુનિયા ઉપર. આખી દુનિયામાં સૌથી નિર્બળમાં નિર્બળ પ્રજા હોય શસ્ત્ર વિનાની, તો એ વાણિયા છે, ચક્કુ પકડતા ના આવડે. તલવારની વાત તો બહુ દૂર રહી, પણ સારી રીતે ચક્કુ પકડતા ના આવડે. પણ આ ઓછામાં ઓછી પ્રજા, નિર્બળમાં નિર્બળ પ્રજા, શસ્ત્ર વિનાની પ્રજા હોવા છતાં આખી દુનિયામાં સૌથી ઓછામાં ઓછો માર ખાય છે. વાણીએ માર ખાધો જો, સાંભળ્યો તમે? વાણીઓ માર ના ખાય, ભાગ્યે જ માર ખાય. આખા ગામમાં 200 ઘર દરબારના હોય, 200 પટેલના હોય, 200 ઠાકોરના હોય, ફલાણાના હોય, 5 ઘર વાણિયાના હોય, 5 ઘર, એ 500 ઘર ઉપર આમ ચોટી પકડીને ઉભા હોય, પણ કોઈ વાણિયા ઉપર હાથ ના ઉપાડી શકે. એનું કારણ, એની પાસે તલવાર નથી કે બંદૂક નથી, બંદૂકવાળા પેલા છે. એનું કારણ એ છે કે એની પાસે જીવ ઉપર કંટ્રોલ છે, એની વાણી ઉપર કંટ્રોલ છે, એને એને બોલતા વ્યવહાર કરતા કંટ્રોલ છે. આ એના પાસેથી શીખવા જેવું છે. એટલે માણસની આધ્યાત્મિકતાને જો માપવી હોય તો એનું સૌથી ઊંચામાં ઊંચું કારણ એ છે કે અપમાનજનક સ્થિતિમાં પણ એનું કેવું સ્વરૂપ રહે છે, એથી વધારે કોઈ ઊંચી સ્થિતિ નથી. એવું કહેવાય છે કે તુલસીદાસ નો જયારે જય જયકાર થતો હતો અયોધ્યામાં, કાશીમાં, અને એક નિયમ છે, કોઈની પણ ઉન્નતિ, પછી આર્થિક ક્ષેત્રની હોય કે ધાર્મિક ક્ષેત્રની હોય કે રાજકીય ક્ષેત્રની હોય, કોઈની પણ ઉન્નતિ દુશ્મન વિનાની હોતી જ નથી. તમારી ઉન્નતિ થાય, તમારી ચડતી થાય, એટલે થોડાક લોકોના પેટમાં તો પીડા ઉપડવાની ઉપડવાની ને ઉપડવાની જ, સૂળ આવવાનું જ છે. તમે તમે એનું કઈ નહીં બગાડ્યું હોય તો એને પેટમાં દુખવાનું જ છે. ઉન્નતિ માટેની આ પહેલી શરત છે. તમે આ અકારણ ઉભા થયેલા જે શત્રુઓ છે ને, એની સામે કેટલા ઝઝૂમી શકો છો, એ જ તમારી લાયકાત છે. પેલું પૈસા કમાવા એટલા કઠિન નથી, પણ આ અકારણ ઉભા થયેલા જે શત્રુઓ છે એની સામે તમે કેટલા ઝઝૂમી શકો છો, કેટલા ઉભા રહી શકો છો, એ જ તમારી લાયકાત છે ને, એ જ આગળ વધવાની નિશાની છે.
બાકી બધી લાયકાત હોય ને સામે તમે ઉભા ના રહી શકો, લોકો ફેંકી દે, તમે કચરાની ટોપલીમાં ફેંકી દે. તુલસીદાસ જયારે જય જયકાર થાય ચારે તરફ, તુલસીદાસ તુલસીદાસ તુલસીદાસ. અને એક બીજી વાત યાદ રાખજો, માણસનો સૌથી મોટામાં મોટો શત્રુ એનો ધંધાભાઈ. ધંધાભાઈ નો અર્થ સમજે, ડોક્ટર નો દુશ્મન ડોક્ટર, વકીલ નો દુશ્મન વકીલ, વેપારી નો દુશ્મન વેપારી. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો તમે એક ડોક્ટર પાસે જઈ અને એટલું કહેજો કે પેલા ડોક્ટર છે ને ઇન્જેક્શન આપે તો એટલું સરસ ઇન્જેક્શન આપે કે ખબર જ નથી પડતી, એટલે તરત પેલાને ધમધમાટી આવી જશે, અરે શું અમે સાથે ભણતા હતા, એ તો 4 વર્ષે પાસ થતો હતો, મડ પાસ થતો હતો, અમે સાથે ભણતા હતા. એના વખાણ આ ડોક્ટર સાંભળી નહીં શકે. પણ જો તમે એટલું કહો એ ડોક્ટર આપે તો આ બધું ફૂલી જાય છે, એને કઈ એને ખબર તો એને બહુ આનંદ થાય. ખબર બોલો, હજુ વધારે બોલો, આવું ને આવું બોલતા રહો, કાયમ આવું ને આવું બોલતા રહો, હજુ વધારે બોલો. ધંધાભાઈ છે ને એમાં સ્પર્ધા છે, અને એ સ્પર્ધાનું ક્ષેત્ર ધાર્મિક ક્ષેત્રમાંથી એ બચ્યું નથી. અમે બધા કથાકારો પ્રવચનકારો એનાથી મુક્ત નથી. તમારે અનુભવ કરવો હોય તો કરવો. એકની પાસે જઈને કહું ફલાણા મહારાજ આવ્યા હતા, બહુ સરસ પ્રવચન કરતા હતા, જો ધમધમાટી થાય છે કે નહીં, અને ના થાય તો એમ સમજવું કે આધ્યાત્મિક માણસ છે. જો ના થાય તો સાંભળીને ખુશ થાય, રાજી થાય, કાંઈ બહુ સારું, ત્યારે તો એમ સમજવાનું કે ખરેખર અંદરથી કંઈક આધ્યાત્મિક ઉપાસના કરેલો માણસ છે. એટલે અહીંયા આ દેશમાં આપણે અહીં તમે આવીને વસ્યા છો અને આટલું સરસ મજાનું ચર્ચ રાખ્યું છે. ધીરે ધીરે હવે મંદિર શરૂ થઈ રહ્યું છે, આ હોલ છે, એટલો સરસ મજાનો હોલ છે, આ બધું છે. પણ તમારા આગળ કેટલાક ગંભીર પ્રશ્નો છે, અને ગંભીર પ્રશ્નો એ છે કે તમે તમારી પેઢી દર પેઢીથી જે કંઈ માનતા આવ્યા છો એ બધી માન્યતાઓને, એ બધા આદર્શોને, એ બધા સિદ્ધાંતોને તમારા બાળકોને તમે સમજાવી શકશો, તમારા બાળકો પાસે એનો સ્વીકાર કરાવી શકશો? એક વાત, તમારા પડોશીઓ અહીંના અંગ્રેજો વગેરે એમના ગળે તમારી કોઈ વાર આ વાત ઉતારી શકશો? એમને એમ સમજાવી શકશો કે અમે દુનિયાની કોઈ મૂરખ પ્રજા નથી, અમે કોઈ મદારી પ્રજા નથી, નાગની પૂજા કરનારા માત્ર નથી, અમારી પાસે કંઈક છે, એ વાત તમે એમને સમજાવી શકશો? અને જો નહીં સમજાવી શકો, માત્ર ચીલા ચાલુ અને રૂઢી પ્રમાણેની જે વાતો છે એ જ કર્યા કરશો, તો તમે અહીંની પ્રજાના દ્વારા મનોમન તિરસ્કૃત થશો કે હિન્દુઓના રિલિજનમાં કાંઈ નથી, કશું જ નથી, અંધશ્રદ્ધા અને મૂર્ખતા સિવાય કશું નથી, અને એની અસર તમારા બાળકો ઉપર પડવાની છે. એટલે મારે તમને આ જે વાત કહેવાની છે થોડી મહત્વની છે, થોડી અઘરી પણ છે, પણ થોડી મહત્વની પણ છે. જેમ મેં કહ્યું એમ પહેલી શરૂઆત કરીએ, તમારા ધર્મનું પ્રતીક શું છે? એવું શું છે જેમ પેલાનો ક્રોસ છે સામે, જીસસને ફાંસીએ ચડાવ્યા, ખીલા માર્યા, કાંટાનો મુગટ પહેરાવ્યો, અપમાનિત કર્યા, એને આશીર્વાદ આપ્યા, ભગવાન એમને ક્ષમા કરી, આ એની આધ્યાત્મિકતા. અને એટલા માટે આજે 1000 વર્ષ પછી પણ એની પૂજા થાય છે. આખી દુનિયામાં પહેલા નંબરની પ્રજા એને ભેગી, બહુ સંખ્યક પ્રજા ભેગી કરી દીધી. મુસ્લિમોનું શું પ્રતીક છે? ક્રોસ હોય એટલે આપણે સમજી જઈએ, ખ્રિસ્તી દેવળ છે, ખ્રિસ્તી ધર્મ પાળે છે. મુસ્લિમોનું શું પ્રતીક છે? મુસ્લિમોનું પ્રતીક છે બીજનો ચંદ્ર, દ્વિતીયાનો ચંદ્ર, અને દ્વિતીયાના ચંદ્રની પાછળથી શું પ્રેરણા છે? એ ઉદ્દીયમાન છે, એ વર્ધ્યમાન છે. ભગવાન આવીને તમને પૂછે કે બોલો દ્વિતીયાનો ચંદ્ર થવું છે કે પૂનમનો ચંદ્ર થવું છે, કયો ચંદ્ર થવાનું પસંદ કરશો? અને જો પૂનમના ચંદ્ર થયા તો બીજા દિવસથી ક્ષય, બીજા દિવસથી અંધારિયો શરૂ, આજનો દિવસ ચમકી લો. પણ જો દ્વિતીયાના ચંદ્ર થયા તો બસ વધ્યા જ કરો, વધ્યા જ કરો, વધ્યા જ કરો. અને વધવું માણસને ગમે છે, ઘટવું નથી ગમતું. 50 કરોડનો આસામી હોય અને 45 કરોડનો થઈ જાય તો એને રાત્રે ઊંઘ ના આવે. 50 ને 45માં કઈ બહુ ફેર પડવાનો નથી, એના છોકરા કઈ ભૂખે નથી મરવાના,
પણ એને મહિનાઓ સુધી ઊંઘ ના આવે કે મારા 5 કરોડા વર્ષમાં ગયા, કારણ કે ઘટ્યો. પણ પાનના ગલ્લા વાળો હોય, 500 રૂપિયાનો પાનનો ગલ્લો હોય અને પાનના ગલ્લાની સાથે સાથે કઈ 500 રૂપિયાની વધારે મોટી દુકાન કરી દે તો એને આનંદ આવે. માત્ર 500 રૂપિયા એડ કરી દે. વધવું એ સૌને ગમે છે, ઘટવું એ કોઈને ગમતું નથી. અને વધ્યા પછી ઘટવું તો બહુ દુઃખદાયી. એક વાર તમારી આબરૂ જામી જાય, એક વાર તમારો યશ ફેલાઈ જાય અને પછી ઘટવાનું થાય, બહુ દુઃખદાયી, બહુ ત્રાસદાયી. પહેલા ના હોય તો કશું વાંધો નહીં. એક વાર તમારો જય જયકાર થાય અને પછી તમને નાના થવાનું આવે, બહુ દુઃખદાયી. હું તુલસીદાસની વાત કરતો. તુલસીદાસ વૃંદાવનમાં ગયા, વૃંદાવનમાં ગયા ને અમારે સાધુઓની તો વાત જ જવા દો. એટલું સારું છે તમે અમને પૂજો છો, એટલું ઘણું સારું છે. એટલે અમારાથી બાઇક ઉપર વાત ના કરી શકાય, પણ અમારા અંદર અંદરના નિશ્ચિત કોડ વર્ડો હોય છે એકબીજાને કહેવા માટેના. એ તો જે જાણતા હોય એ જ જાણે, મારે અહીં કહેવા નથી તમને. અયોધ્યા કા આયા હૈ, અયોધ્યા કા આયા હૈ, એટલે તુલસીદાસ અયોધ્યાથી આવ્યા. એને સૌથી છેલ્લા જમવા બેસાડ્યો. જે માણસ જમવામાં પહેલા નંબરે બેસવાની જેની લાયકાત હતી, પણ વ્યવસ્થા અનાડીઓના હાથમાં હતી એટલે એને સૌથી છેલ્લા નંબરે બેસાડ્યો. અને પેલા બેસી ગયા, જ્યાં બેસાડ્યા ત્યાં બેસી. એટલું જ નહીં, પણ એને સરખું પતરાડું ના આપ્યું. કોઈનું માન સહન નથી થતું, અને માનને યોગ્ય છે એને માન સહન નથી થતું. જ્યારે પીરસતો પીરસતો કોઈ માણસ આવ્યો, રોટલી આપી હાથમાં લઈ લીધી. દાળ વાળો આવ્યો, શામાં દાળ લઈ લીધી, પાસે જ કોઈનું જોડું પડેલું મૂકી દીધું. 0 પોઈન્ટ. અહંકાર છે ને એ ઉતરતા 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 0 પોઈન્ટે પહોંચે ને, ત્યાંથી ઈશ્વર શરૂ થાય. આ રામાયણમાં જે ઈષ્ટ દૈવી વાણી આવી એમને નથી આવી. તમારો આખો પોઈન્ટ ઉતરતો ઉતરતો ઉતરતો, હું કઈ નહીં, કવિ ન હોઉં મેં ચતુર કહાઉં, મતિ અનુરૂપ રામ ગુણ ગાઉં. કઈ પોતાના અવગુણ લખ્યા છે, કઈ અવગુણ લખ્યા છે, કઈ અવગુણ લખ્યા છે. અને ક્યારે અવગુણ લખી શકે કે જયારે એનો અહમ છે ને એકદમ 0 પોઈન્ટ ઉપર નીચે આવી ગયો હોય. અને નીચે આવે બસ ત્યાંથી પછી પરમેશ્વર શરૂ થઈ જાય. પછી પરમેશ્વર શરૂ થઈ જાય, રામાયણ અમર થઈ ગયું. રામાયણના માધ્યમથી હજારો લોકો અમર થઈ ગયા. તુલસીદાસની એ જ વાતો, પણ એ જ વાતો કઈ કઈને અમે લોકોએ અમારો જય જયકાર કરી નાખ્યો. તુલસીદાસની વાતો લઈ લઈ, કારણ કે એકદમ 0 પોઈન્ટ ઉપર એના અહંકારને લઈ જાય. આ આધ્યાત્મિકતાનું માપ છે. એટલે મુસ્લિમો છે એમનું પ્રતીક છે દ્વિતીયાનો ચંદ્ર. અને તમે જુઓ છો આખી દુનિયામાં એ વધી રહ્યા છે, જોરથી વધી રહ્યા છે. આજથી 1300 વર્ષ ઉપર એ ધર્મની શરૂઆત થઈ. 1300 વર્ષ માત્ર થયા, તમને તો 1000 વર્ષ થયા. 1300 વર્ષમાં પૈગંબરના મૃત્યુ પછી ખલીફાના હાથમાં ગાદી આવી. 100 વર્ષમાં ઠેઠ સ્પેન સુધીનો પ્રદેશ જીતી લીધો. અરબસ્તાનથી માંડીને સ્પેન સુધી લીલો વાવડો. હું હમણાં સ્પેન જઈને આવ્યો. સ્પેનના પોણા ભાગ ઉપર 800 વર્ષ સુધી મુસ્લિમોએ રાજ્ય કર્યું. 800 વર્ષ સુધી, ક્યાં અરબસ્તાન ને ક્યાં સ્પેન, ટર્કી બર્કી ઇજિપ્ત બીજી બધા એમાં આવી ગયા. કેમ વધ્યા? કેમ? દ્વિતીયાનો ચંદ્ર. આપણે પૂનમનો માગી લીધો એટલે ઘટ્યા જ કરો, હવે ઘટ્યા જ કરો, ઘટ્યા જ કરો. દ્વિતીયાનો ચંદ્ર. એવી કોઈ પ્રજા નથી જેને એ સ્વીકારી ના શકતા હોય. કન્યા સ્વીકારવામાં વાંધો નહીં, રોટી વ્યવહારમાં વાંધો નહીં, બેટી વ્યવહારમાં વાંધો નહીં. બહુ સરળ, બહુ સહજ, જોત જોતામાં ફેલી ગયા. ભારતમાં એટ ફિલિપાઈન સુધી જ્યાં જુઓ ત્યાં એમની પાસેથી આ શીખવા જેવું છે. અને હું તમને એક ખાસ વાત કહું છું, રોટી વ્યવહાર અને બેટી વ્યવહારની ઉદારતા જે પ્રજા પાસે હશે એ પ્રજા દુનિયાની સુપર પ્રજા થશે. જે રોટી અને બેટી આ બંને વ્યવહારની અંદર જેટલા સંકુચિત હશે એટલી જ પ્રજા માર ખાતી થશે. આપણે બેયમાં સંકુચ. કઈ નાતના છો? મને ઘણી વાર પૂછે લોકો. દેશમાં હું
મહિનો મહિનો બબે મહિના પ્રવચન કરું, અને નાથની એવી વ્યવસ્થા, સજ્જડ વ્યવસ્થા છે, અમે આખો ચાતુર્માસ કર્યો હોય, ચારે તરફ જય જયકાર થતો હોય, મહારાજ આયા, વિદ્વાન છે, ફલાણા છે, આવું. પણ જો એમને એટલી ખબર પડી જાય કે આ મહારાજ તો વાઘરી છે, બસ લાસ મારી બધી વિદવત્તા ખતમ, આટલી જ ખબર પડી જાય મહારાજ છે ને, તમે જાણો છો એમનું દૂધ કયું છે, તો વાઘરી છે, વારણ છે, ફલાણા છે, બસ ખલાસ. કોઈ બીજા દિવસે આવે મારું હાડું વાઘરું એમ કે મહાત્મા થઈ જ બેઠું છે. એટલે મને આવીને ઘણી વાર લોકો પૂછે, મહારાજ તમારું દૂધ કયું, તમારું દૂધ કયું. એટલે હું કહું કે લે, મારા દૂધની તમારે શું જરૂર છે. ના ના એમ કે, આ તો બધા પૂછપૂછ કરે છે. એટલે પછી હું કહું, આકડાનું દૂધ લો, હાજવું છે, થુરિયાનું દૂધ છે, હાજવું છે. પછી લોકોને ખબર પડી કે આ તો મહારાજ તો બ્રાહ્મણ છે. અને કે ના ના, એ તો તમે ના કહો તો ખબર પડે એમ કે, વિદ્યા તો બ્રાહ્મણની એમ કે, આ વિદ્યા પાસે તો તમે ના કહો તો ખબર પડે. પણ હવે આ બ્રાહ્મણની જગ્યાએ જો હું બીજું કોઈ હોઉં, તો મારી વિદવત્તા, મારી યોગ્યતા, કેટલા કર્ણો, કેટલા એકલવ્યો તમારા આંગણે અન્યાય પામ્યા એનો તમારા પાસે ઇતિહાસ છે. કેટલા એકલવ્યોના અંગૂઠા કપાયા, કેટલા કર્ણો, કેટલા શંબુકો, અને એ બધામાંથી કઈ બોધપાઠ લીધો તમે, અને ના લીધો ત્યાં સુધી ઘટ્યા કરવાના, ના લો ત્યાં સુધી ઘટ્યા જ કરો, ત્યાં સુધી તમે દ્વિતીયાનો ચંદ્ર ના થઈ શકો. એટલે એમની પાસે એમનું પ્રતીક છે ચંદ્ર, દ્વિતીયાનો ચંદ્ર, વધ્યા જ કરે, વધ્યા જ કરે. પણ હિન્દુ ધર્મ જેને આપણે કહીએ છીએ સનાતન ધર્મ, એ સનાતન ધર્મનું પ્રતીક શું, તમે કદાચ જાણતા હશો, અને ના જાણતા હોય તો હું તમને કહું, આપણા ધર્મનું પ્રતીક છે સાથીઓ, સ્વસ્તિક. સ્વસ્તિક છે ને, એ સાથીઓ આપણા ધર્મનું પ્રતીક છે, અને એ વ્યાપક અર્થમાં છે. જૈન, બૌદ્ધ, હિન્દુ આ ત્રણેય સાથિયાને માને છે, સ્વસ્તિકને માને છે. એવું હું હમણાં જ્યારે યુરોપના થોડા દેશોમાં ફરીને આવ્યો, એક ટ્રેનના ડબ્બામાં બેઠેલા એક ઓસ્ટ્રિયન ભાઈ હતા, તો હું પોસ્ટકાર્ડ લખતો હતો પેલું પિક્ચર વાળું દેશમાં, મેં પહેલા ઓમ ઉપર ચિત્ર્યો. એટલે એને મને પૂછ્યું કે આ શું છે, મેં કહ્યું આ અમારા ગોડનું પ્રતીક છે, અને આના આના અંદર બહુ મોટા મિનિંગ છે. આખું માંડુક્ય ઉપનિષદ એના માટે લખ્યું છે, ઓમિત્યેતદ અક્ષરમિદમ સર્વમ યદ ભૂતમ યદ ભવિષ્યત ભવત ભવિષ્યત સર્વમ ઓમકાર એવ. આખું માંડુક્ય ઉપનિષદ એના માટે લખાયું છે. આ બ્રહ્માંડોના બ્રહ્માંડ એ ઓમમાં આવી જાય છે, આ અમારું પ્રતીક છે, અને અમારા ધર્મનું પ્રતીક છે એ સાથીઓ છે. એટલે મેં સાથીઓ દોર્યો એ કાર્ડ ઉપર. એક જર્મન ભાઈ બેઠેલી, મને કહે હિટલર, હિટલર. મેં કહે હા, મેં કહું ના તને ખબર નથી, આ હિટલરના સાથીઓ ઊંધો હતો, એના પાંખડા ઊંધા છે, તમારે જોવા હોય તો જોજો. આપણા પાંખડા જમણા હાથે વળે છે, એના પાંખડા ડાબા હાથે વળે છે. એને સમજણ પાડી કે અમારા પાંખડા જમણા હાથે વળે છે, એના ડાબા હાથે વળે છે, પણ આ અમારા ધર્મનું પ્રતીક છે. તો સાથીઓ તો તમારે ઘરે ઘર કદાચ દોરેલો હશે, અને ઘણીવાર તો એટલું દુઃખ થાય કે આપણે આપણા પ્રતીકોની મર્યાદા નથી રાખી શકતા. ક્યાં દોર્યો હોય, જ્યાં પગ મૂકવાનો હોય ત્યાં, ઉંબરાના વચ્ચો વચ્ચે હવે એના ઉપર પગ મૂકીને ચાલો. હું ઘણીવાર જમવા જઉં, બરાબર ઉંબરાના વચ્ચે જ દોરેલો હોય, હું કહું અહીં સાથીઓ દોરાય, હવે રોજ પગ મૂકીને ઉપર જાઓ છો, અને બૂટ પહેરીના પગ મૂકીને ઉપર જાઓ છો. તમને તમારા ધર્મના પ્રતીકનું ગૌરવ ન હોય તો એનું માન રહેશે કેવી રીતે. એને દિવાલ ઉપર દોરો, એવી જગ્યાએ દોરો જ્યાં પગ ના પડે. એકવાર આફ્રિકામાં એક બહેનના ત્યાં જમવા ગયેલો, એણે મને કહ્યું કે મહારાજ અહીંયા 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 સંડાસ, ને સંડાસની બાજુમાં સાથીઓ દોરેલો થોડા બે ફૂટ દૂર જ. મેં કહ્યું અહીં સાથીઓ કેમ દોર્યો છે, કે અમારે ઘેર શંકરાચાર્ય મહારાજની પધરામણી થયેલી ને અહીં ઉભા રહેલા એટલે અહીં સાથીઓ દોર્યો છે. આ સારું છે, સંડાસમાં જતા આવતા એના ઉપર પગ પડે, જતા ને આવતા એના ઉપર પગ પડે. આપણામાં શું ખૂટે છે, શું વસ્તુ ખૂટે છે, કારણ કે સ્વમાનમાંથી સર્વમાન પ્રાપ્ત થાય, પહેલા સ્વમાન પછી સર્વમાન. આપણે જેને માન નથી આપતા, હું એકવાર કાશ્મીરથી આવું, એક શીખની ટ્રકમાં બેઠેલો આગળ, ઘણા વર્ષો થઈ ગયા,
પછી તો ઘણી વાતો છે, પણ મેં એને પૂછ્યું કે આ બધી ટ્રક વાળા પોતાના કેબિનમાં કોઈ દેવ દેવીઓ કઈ આ તે ફોટા રાખે છે, તું ગુરુ નાનક દેવ નો કે ગુરુ ગોવિંદસિંહ નો ફોટો કેમ નથી રાખતો? તું શીખ છે, ફોટો કેમ નથી રાખતો? એને મને બહુ સરસ વાત કહી, મને કે જુઓ મહારાજ, હું તો ડ્રાઈવર છું, દારૂ પીવું, ફલાણું ખાઉં, આ કરું, આ ફોટો રાખીને એની મર્યાદા ના રાખીએ, એના કરતા ના રાખવો સારો. મને એમ લાગ્યું પેલા આસ્તિકો કરતા આ વધારે સાચો આસ્તિક, ખોટા જ ખોટા ભરી દીધા છે. હવે હવે જે જે ખાવું હોય, જે પીવું હોય, જેમ કરવું હોય એમ કરું. પેલો કહે છે ના હું નહીં રાખું, કારણ કે રાખવું તો મારે એની મર્યાદા રાખવી પડે, મર્યાદા રાખી શકાય નથી એટલે હું નહીં રાખું. આપણું પ્રતીક છે સાથી, પણ સાથિયાનો કોઈ મેસેજ છે? સાથિયામાંથી કોઈ સંદેશો છે? પેલા ક્રોસમાં સંદેશો છે, બલિદાન, અને એનું પરિણામ તમે જો, સુખનું બલિદાન આપીને કેટલા પાદરીઓ, કેટલી નનસો મેલેરિયા વાળા એરિયામાં, સાપ ને વીંછી અને પાણી જ્યાં ખરાબ છે એવા એરિયામાં જઈ જઈ અને વર્ષો સુધી ધૂણી ધખાવીને પડ્યા. તમને ખબર હોય કે ન હોય, નાગાલેન્ડમાં અંગ્રેજોના સમયમાં પાદરીઓ જયારે જવાના શરૂ થયા, લગભગ 70-75 પાદરીઓને નાગાલેન્ડની પ્રજા કાચા ને કાચા કાપીને ખાઈ ગઈ. એ તો જંગલી પ્રજા હતી. આ લોકો જાય, દર્પણ લઈને જાય, બાઇબલ લઈને જાય, બહારનો આવેલો માણસ જોયે એટલે પકડીને એને કાપીને કાચા ને કાચા ખાઈ. 70-75 પાદરીઓએ બલિદાન આપ્યા છે. એનું પરિણામ આજે ખબર છે? આજે આખું નાગાલેન્ડ ક્રિશ્ચિયન છે, હિન્દુને બેસવાની જગ્યા નથી. હિન્દુનો અંદર પગ મારે જવું હોય તો પરમિટ લેવી પડે, હું એમને નાગાલેન્ડમાં ના જઈ શકું. કેમ આપણે કેમ કોઈ ના ગયા? પેલા કેમ ગયા? અને ગયા તો આટલા બલિદાન આપ્યા, 70-75 પાદરીઓને મારી નાખ્યા એ લોકોએ. આફ્રિકામાં કેટલાને મારી નાખ્યા, પણ બીજો જાય, પછી ત્રીજો જાય, પછી ચોથો જાય, એમ કરતા 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 એ આખી પ્રજાને આજે એકદમ ચુસ્ત ક્રિશ્ચિયન બનાવી દીધી. કારણ કે મેસેજ છે, જાઓ તમારા સુખના બલિદાન આપો, અને જે દુઃખી માણસ છે એને સુખી કરો, એને અનાજ આપો, કપડાં આપો, મકાન આપો, શિક્ષણ આપો, દવા આપો, એને કોટ પાટલું પહેરતા શીખવાડો, ટાઈ બાંધતા શીખવાડો, એને નવું જીવન આપો. એ મેસેજ એમાંથી ક્રિશ્ચિયાનિટી આખી દુનિયા ઉપર. મુસ્લિમોના પ્રતીકમાં મેસેજ છે, ચંદ્રની માફક વધો, બસ વધવું એ તમારું કામ છે. અપનાવો, અને જેને અપનાવો એને બ્રધરહુડ, ભાઈચારો, બ્રધરહુડ. અજાણ્યો માણસ હોય પણ ઇસ્લામનું નામ પાડે એટલે બધા એક, સુખમાં દુઃખમાં. મસ્જિદમાં નમાઝ પડતા હોય તો એક લાઈનમાં બધા એક સાથે, જમતા હોય તો સાથે બેસીને જમો, અભડાવાની વટલાવાની કોઈ વાત નહીં. તમારો મેસેજ શું છે? તમારા સાથિયાનો મેસેજ શું છે? જરાક મૂડી વાત છે, થોડું ધ્યાન આપવું પડશે. પહેલા તો તમે એક ચોકડી બનાવો, પ્લસ બનાવો, પ્લસ બનાવશો એટલે એક ચોકડી તૈયાર થશે, અને એમાં ચાર દિશાઓ છે. હિન્દુ ધર્મ એટલે જેને આપણે સનાતન ધર્મ કહીએ છીએ, એ ચાર લક્ષ્યો માને છે, જીવનના ચાર લક્ષ્યો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર શબ્દો યાદ રાખો. શરૂઆત ધર્મથી, ધર્મ એક, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર એના ચાર દિશાઓ છે. આપણા ત્યાં ઓછામાં ઓછા ત્રણ પિરિયડ આવ્યા છે, એક વૈદિક પિરિયડ, એક જૈન બૌદ્ધ પિરિયડ અને એક પૌરાણિક પિરિયડ. આવા ત્રણ પિરિયડ તમે વૈદિક પિરિયડમાં જઈને જુઓ છો તો આચાર્યનો સ્વીકાર છે. દુનિયા ઉપર નફરત નથી, સંસાર ઉપર ઘૃણા નથી. વૈદિકનો ઋષિ છે એ કહે છે, યવાશ્ચમે ગોધુમાશ્ચમે માસુરાશ્ચમે, એ ભગવાન મારા ખેતરમાં ખૂબ જવ ઉગે, ખૂબ ઘઉં ઉગે, ખૂબ મસૂર ઉગે, મારા ઘોડા બહુ સારા હોય, મારા ધનુષબાણ બહુ સારા હોય, યોદ્ધાઓ સારા હોય, માધવીર ન સંતો ઔષધિ, અમારી ઔષધિઓ, અમારી ગાયો, એટલું બધું સારું હોય, અને આ સમુદ્ર પર્યંત એક રાડ ઇતી સ્વસ્તિ સામ્રાજ્યમ ભોજ્યમ મહારાજ્યમ, સમુદ્ર સુધી એક રાજ, એક રાષ્ટ્ર. આ વૈદિક પિરિયડ, એને કદી સંસારની ઉપેક્ષા નથી કરી, સંસારનો તિરસ્કાર નથી કર્યો,
સ્ત્રીના પ્રત્યે પણ એટલું માન, પુરુષના પ્રત્યે પણ એટલું માન, ગ્રસ્થાશ્રમનું પણ એટલું માન. પછી બીજો પિરિયડ આવ્યો, બીજો પિરિયડ આવ્યો, એની અસર એ થઈ મોક્ષ પ્રદાન. મોક્ષ પ્રદાન ઉત્તરવર્તી કાળમાં આખી જે ફિલોસોફી વિકસિત થઈ એ જ થઈ. 84 લાખ યોનિઓ ભટકી 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 ભટકીને કેટલા પુણ્યનો ઉદય થયો ત્યારે આ મનુષ્યનો દેહ મળ્યો. અને હવે આ મનુષ્ય 84 લાખ યોનિઓ ભટક્યા, તમે કેટલા કેટલા, કોઈ વાર ઇન્દ્ર થયા, કોઈ વાર મચ્છર થયા, કોઈ વાર માંકડ થયા, કોઈ વાર હાથી થયા, કોઈ વાર ફલાણું થયા, બહુ મોટા પુણ્ય ભેગા થયા ત્યારે તમે મનુષ્ય થયા. માટે મોક્ષ મેળવી લો. અને મોક્ષના બે દુશ્મન અર્થ અને કામ, ધ્યાન, અર્થ અને કામ. અર્થ એટલે પૈસો, કામ એટલે કામ. આ બે દુશ્મન, આ બે નો ત્યાગ કરો, એમાંથી આપણું એક નકારાત્મક જીવન શરૂ થયું. નકારાત્મક, સ્ત્રીઓની નિંદા કરવાની, સ્ત્રી એટલે માયા, સ્ત્રી એટલે ફસાવનારી, એનું મોઢું ના જોવાય, એનું આમ ના થાય તેમ ના થાય. સ્ત્રીમાંથી છૂટ્યા તો તમે સંસારમાંથી છૂટ્યા, પૈસામાંથી છૂટ્યા તો તમે સંસારમાંથી છૂટ્યા. અને લોકો એમ વાત કરે, ઓહો આ મહારાજ તો પૈસાને અડતા નથી, તો ખરા મહારાજ ખરા, આ મહારાજ તો સ્ત્રીઓનું મોઢું નથી જોતા, મહારાજ ખરા. પેલા પાદરીઓ છે ને એ પૈસાને અડે છે પણ પૈસાને કામે લગાડે છે. ગાંધીજીએ કરોડો રૂપિયાના ટ્રસ્ટ કર્યા, એ ટ્રસ્ટમાંથી આખી પ્રવૃત્તિ કરી. આપણે સ્થૂલ ત્યાગી થયા અને નકારાત્મક જીવન. એટલે ધર્મ અને મોક્ષ આ બે આવી ગયા, અર્થ અને કામને બાદ બાકી કરી નાખી. અર્થ અને કામની બાદ બાકી થઈ જાય એટલે એટલે માણસની ઈચ્છા શક્તિનો ક્ષય થઈ જાય. ભારત કેમ મર્યું કોઈ વાર વિચાર કરો. આટલો મોટો દેશ, કરોડોની પ્રજાવાળો, તમે સિકંદર કેટલા પેદા કર્યા, તમે નેપોલિયન કેટલા પેદા કર્યા, બતાવો મને, એક બતાવો. ખૈબર અને બોલનના રસ્તે કેટલા ધાડા ભારત ઉપર આવ્યા અને મંદિરો લૂંટી લૂંટીને ચાલતા થયા, મુઠ્ઠીભર લોકોએ રાજ્ય કર્યું. પણ ખૈબર અને બોલનને પાર કરીને પેલી તરફ જનારા કેટલા નીકળ્યા, ઠેઠ બગદાદ સુધી પહોંચીને એની બોર્ડમાં હાથ નાખીને એના દાંત તોડી નાખનારા કેટલા નીકળ્યા, અને ન નીકળ્યા તો કેમ ના નીકળ્યા. પ્રજાને મારી નાખવી હોય તો એને પહેલી શરત છે એની ઈચ્છા શક્તિને મારી નાખો. એની ઈચ્છા શક્તિને મારી નાખો એટલે પ્રજા આપોઆપ મરી જશે. અમે સાધુઓએ સદીઓથી આ જ કામ કર્યું છે, આ જ કામ કર્યું. શું કઈ ભેગું આવવાનું નથી, કઈ સાથે આવવાનું નથી, કાલ મરી જવાનું છે. બસ કાલ મરી જવાનું છે, કાલ મરી જવાનું છે, કાલ મરી જવાનું છે. હું કહું કે મરી જવાનું જ હોય તો આજે જ મરી જવું, કાલ જ મરી જવાનું હોય, જન્મ્યા ત્યારથી મરી જવું, મરી જવું. અને સાથે કઈ આવવાનું નથી, સાથે કઈ આવવાનું નથી. અરે નથી આવતું એ જ બરાબર છે. તમે કલ્પના કરી શકો છો કે ઈશ્વર એવી છૂટ આપે, ચાલો હવે જેને જે કંઈ થોડું ઘણું લઈ જવું હોય લઈ જવાની છૂટ છે, પરિણામ શું આવશે? પરિણામ એ આવશે કે એક ઘરમાં 80 વર્ષના એક ડોસા છે અને મરવાની તૈયારીમાં છે, એટલે છોકરો છે ને એ ઓફિસમાં જતા એની વહુને કહેતો જશે, જોજો ધ્યાન રાખજે, હવે એક બે દિવસ માઠ કાઢશે અને જતી વખતે કોઈ કામની ચીજ ના લઈ જાય પાછા. અને ડોસા મર્યા અને પેલું રંગીન ટીવી ને વિડીયો માથા ઉપર મૂકીને હેડ્યા, એટલે પેલી વહુ આડી ફરી વર્ષે કે કેમ ક્યાં લઈને હેડ્યા, કે મારે ઉપર જોશે કે નહીં, એમ તો અમે શું કરશું, મૂકો મૂકો, મોત બગાડે મોત. સારું છે કશું નથી લઈ જવાતું, નથી લઈ જવાતું એ જ બરાબર છે. અને જો લઈ જવાની છૂટ હોય તો લોકો શાંતિથી મરવા દે ખરા. પણ એક જ વાત મગજમાં બેસાડવામાં આવી, કઈ નથી આવવાનું, કઈ નથી આવવાનું. અરે નથી આવવાનું એટલે એનો અર્થ શું છે? હું મારા છોકરાઓ માટે મિલકત મૂકીને જઉં એ એક સંતોષ નથી? હું મારા સમાજ માટે એક મંદિર મૂકીને જઉં એ સંતોષ નથી? હું મારા દેશ માટે એક મોટું રાષ્ટ્ર બનાવીને જઉં એ એક મોટો સંતોષ નથી? બસ મારા ભેગું જ બધું આવવું જોઈએ? આ મારી પાછળ જે એમના માટે કંઈ રહેવું જ ન જોઈએ? આ મારી પાછળ જે એમના માટે કંઈ રહેવું જ ન જોઈએ? અહીંથી નકારાત્મક જીવન શરૂ થાય. નકારાત્મક જીવનમાં ઈચ્છા શક્તિને મારી નાખો, બસ બસ. દુઃખનું મૂળ ઈચ્છા, તમામે તમામ દુઃખનું મૂળ ઈચ્છા, એટલે ઈચ્છાઓનો ક્ષય કરો, બસ પ્રજા મરી ગઈ. પછી તમને વાસ્કોડી ગામા થવાનું મન ના થાય,
તમારા આંગણે એવરેસ્ટ હોય પણ ચડવાનું મન ના થાય. હિમાલય તો આપણા આંગણે છે, કોઈ કેમ ભારતનો કોઈ માણસ ચડ્યો નહીં. ચડે આ ગોરા લોકો ચડે, મરે આપણે શું. કેટલા માણસો ચડ્યા, કેટલા મર્યા. આપણે તો બહુ બહુ તો એવું લાગે કે એવરેસ્ટની તળેટીમાં દુકાન ચાલે એવી છે, જઈને દુકાન કરીએ. મરે પેલા પ્રજાના જીવનમાંથી ઈચ્છા શક્તિનો ક્ષય કરીને, અને ઈચ્છા શક્તિના બે કેન્દ્રો છે યાદ રાખજો. કામનું નામ જ ઈચ્છા છે, સંસ્કૃતમાં કામ શબ્દનો અર્થ જ ઈચ્છા થાય છે. ઈચ્છા શક્તિના બે કેન્દ્રો છે, પૈસો અને કામ. આ બેને તમે નકારાત્મક બનાવી દો, પ્રજા મરી જવાની. પ્રજા ઊંચી નહીં આવે, ભિખારી થઈ જશે, ગરીબ થઈ જશે. અડધો રોટલો ખાઈને બેસી રહો ને ભાઈ. અને તમે દૂધપાક ખાધો તોય શું, અને અને જરિયન જામા પહેર્યા તોય શું, ને વાઘા પહેર્યા તોય શું, સોનાના દાગીના પહેર્યા તોય શું, અંતે તો કઈ આવવાનું નથી. તમને ખબર છે ભગવાન બુદ્ધની સાથે 60,000 ભિક્ષુઓ ફરતા, બસ સાધુ જ સાધુ, સાધુ જ સાધુ. આખો બિહાર વિહાર, બિહારે વિહાર, આખો નિર્વાણ નિર્વાણ નિર્વાણ, મોક્ષ મોક્ષ મોક્ષ. અને મોક્ષ માટે અનિવાર્ય શરત આ પૈસો અને આ વાસના કામ, આ બે નો ત્યાગ. આ બીજો પિરિયડ ભારતમાં, અને એ પિરિયડે તમને બીજો કોઈ લાભ કર્યો હોય કે ના કર્યો હોય તો નથી જાણતો હું, પણ પ્રજાને ઈચ્છા શક્તિ વિનાની બનાવી દીધી. ઈચ્છા શક્તિ વિનાની બનાવી દીધી એટલે તમારી બાજુમાં ઓસ્ટ્રેલિયા, તમારી આજુબાજુમાં એવા કેટલાય દેશો હતા, તમે ધારો તો તમારો ઝંડો ફરકાવી શક્યા હોત, પણ એ ઈચ્છા જ. શું કરવું, રાજ ભોગવીને શું કરવું છે. તપેશ્વરી, તપેશ્વરીમાંથી રાજેશ્વરી, અને રાજેશ્વરીમાંથી નરકેશ્વરી. એ રાજા થઈને શું કરવું છે. આ બીજો પિરિયડ છે. પ્રજા આ રીતે મરતી હોય છે. તમે ગીતામાં જુઓ, અર્જુનમાં આ જ છાયા છે, મારે યુદ્ધ નથી કરવું. કોના માટે, શા માટે? ભિક્ષાનો રોટલો ખાઈશ, ભીખ માગીને રોટલો ખાઈશ, પણ મારે આ યુદ્ધ નથી કરવું. મારા આશ્રમમાં મહિનામાં એકાદ બે છોકરા તો એવા આવી જાય જે સાધુ થવા આવ્યા. હું કોઈને સાધુ નથી બનાવતો, કોઈને નહીં. અને ધાર્યું હોત તમે 50-100 સાધુ બનાવ્યા, જે આવે એને હું સમજાવું, ઘેર જા, પાછો જા, મા બાપની સેવા કર, બે પૈસા કમાજે, હું થયો એટલું ઘણું થયું. તમારે કોઈને સાધુ નથી બનાવવા. હું ઈચ્છું કે તું જુવાન હોય ને તું એરફોર્સમાં દાખલ થા, એક એરફોર્સમાં દાખલ થા, ત્યાં જઈને બલિદાન આપ, દુશ્મનના નગર ઉપર જઈને બોમ્બાર્ડમેન્ટ કરી આવે. તમારો આત્મા ઠરશે કે એક તો ગુજરાતી નીકળ્યો, બધા ખીચડી કઢી ખીચડી કઢી ખીચડી કઢી, એક તો નીકળ્યો. એ મને ગમે. હમણાં થોડા ટાઈમ પહેલા એક પટેલનો છોકરો આવેલો, 21-22 વર્ષની ઉંમરનો, અને આ પિરિયડ છે, 15-25 આ પિરિયડ છે. 15-25 એક એવો ઉભરાવાળો પિરિયડ છે, એમાં જુગારી બનાવો તો જુગારી બનાવી દો, વ્યસની બનાવવો હોય તો વ્યસની બનાવી દો, અને સાધુ બનાવવો હોય તો સાધુ બનાવી દો. એક આ 15-25 ગાળાનો એક પિરિયડ છે. સાધુ થવા જાય, સંસાર અસાર છે, મારે આ ના જો કઈ નહીં, મેં કહું રે નહીં રે, 8 દિવસ રાખ્યો. હું જો એને ના રહેવા દઉં તો બીજા તો ચોટી કાપવા તૈયાર જ છે, પછી એમને તો એ તો વગર મુહૂર્તે કાપી નાખવા તૈયાર છે. રહેતો 8 દિવસ સુધી એને રાખ્યો, મારા પુસ્તકો વાંચ, હું જ્યાં જઉં ત્યાં પ્રવચનમાં સાથે ચાલ. 8 દિવસે 8મા દિવસે એને કહ્યું, બાપજી બસ હવે મારે સાધુ નથી થયું. મેં કહું જો તારા ઘરમાં ખેતી છે, તું ભણેલો છે, ઘેર પાછો જા, કોઈના ચક્કરમાં પડી ગયો તો ઘૂઘરા ખખડાવતો કરી દેશે, હલ્લે એક ખપ્પર લઈને આખી જિંદગી ભીખ માગતો કરી નાખશે, એના કરતા તું 2 પૈસા કમા, તારા મા બાપની સેવા કર, એમાંથી 1 પૈસો સમાજ માટે દાન કર, અને એ રીતે તું જીવન પાછો. એના બાપે મને કાગળ લખ્યો, બાપજી મારા છોકરાને તમે બચાવી દીધો, સારું કર્યું. એ છોકરાએ પણ કાગળ. એટલે પ્રજા છે ને એને તમે નકારાત્મક બનાવી દો, ઈચ્છા શક્તિ મારી નાખો, એ નકારાત્મક થઈ જશે, અને એમાં આનંદ આવે પાછો. એવું નહીં, એને રસ પડે, આ કઈ રસ પડે છે, કઈ આનંદ આવે છે. કારણ કે કશું ન કરવું, કોઈ જવાબદારી ના લેવી, કોઈ સાહસ ના કરવું, અને ટુકડા ખાઈને પડ્યા રહેવું, એનો એક રસ છે. અહીંયા હિપ્પી નથી, એક હિપ્પી સંસ્કૃતિ આખી ઊભી થઈ, નહીં નાહવું નહીં ધોવું, એનો એક આનંદ છે. પણ એ આનંદનું પરિણામ ઝીરો છે, રાષ્ટ્ર માટે સમાજ માટે એનું પરિણામ ઝીરો છે. એમાંથી કંઈ નેલ્સન પેદા ના થઈ શકે, એમાંથી કોઈ કોલંબસ પેદા ના થઈ શકે,
એ તો બધા મરદા પેદા થાય, જીવે ત્યારથી જ મરી જવું છે, મરી જવું છે, કઈ ભેગું આવવાનું નથી, એ બધું એ નકારાત્મક વાતો કર્યા કરે. એટલે આ બીજો પિરિયડ આવ્યો. અને બીજા પિરિયડ પછી જે હિન્દુ પરંપરામાં એક ત્રીજો જે પિરિયડ છે એનું નામ પૌરાણિક પિરિયડ છે. પૌરાણિક પિરિયડમાં આપણે આજે આપણે લગભગ 90% આજે પૌરાણિક છે, વૈદિક નથી. વેદ 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 ભલે બોલ્યા કરતા હોઈએ પણ લગભગ 90% આપણા જીવન ઉપર પૌરાણિક અસર છે. અને એ અસરમાં પેલી નકારાત્મકતા તો છે જ, એમાંથી છૂટ્યા નથી આપણે, એ નકારાત્મકતા તો છે જ, પણ વધતા એની સાથે બીજું ભર્યું શું આપણી સાથે? આપણી સાથે ભર્યું અનિશ્ચિતતા ભરી. ઈશ્વર કેટલા તો ખબર નહીં, કેટલાય દેવો કેટલાય, દેવીઓ કેટલી, કર્મકાંડો કેટલા, ઉપાસનાઓ કેટલી, હિન્દુ પ્રજા આખી, કોઈ એક ગ્રંથ નહીં, કોઈ એક દેવ નહીં, કોઈ એક નિશ્ચિત પદ્ધતિ નહીં. દારૂ પીનારો સાધુ પૂજાય છે. ગામમાં ભાગોળ્યા ઘોરી આવીને પડ્યો હોય ને, બે શીશા દારૂ પીતો હોય, ત્યાં સાંજે ટોળું ભેગું થતું હોય, બે શીશા દારૂ પીતો હોય, અને ડુંગળી લસણ તો શું, પણ ફળાહાર ખાનારો હોય એ પૂજાય છે, સોનાના કંઠા પહેરનારો પૂજાય છે. એવા પડે મહારાજ કે બહુ મોટા છે, ઓહો એટલું સોનું પહેર્યું છે. આ રીતે પાછા લોકો જોયા, મારા એક ઓળખીતા છે, તે બહુ સોનું ચાંદી બધું બહુ પહેરે, ચાખડીઓ બાખડીઓ બધી ચાંદીની રાખે, ભગવાન બધા સોનાના ઘણા રાખે. આ બહેનો તો ખાસ કહેવું પડે, આવા મહારાજ તો બહુ મોટા મહારાજ છે. અને બિલકુલ પૈસાને નહીં અડનાર, લંગોટી પહેરીને રહેનાર એ પૂજાય. પણ આમાં તમારું નિશ્ચિત રૂપ શું છે? આમાંથી કયું નિશ્ચિત રૂપ છે? કશું જ નહીં. જેને જેમ ફાવે, જેને જેમ કરવું હોય, જેને જેમ વર્તવું હોય, એ અનિશ્ચિતતાનું પરિણામ શું આવ્યું? હરદ્વારમાં જઈને જોજો. હરદ્વારમાં 2500 આશ્રમ, 10000 મંદિરો, વૃંદાવનમાં 1000 આશ્રમ, 1000 મંદિરો, જ્યાં જરૂર જ નથી, કોઈ ઘંટડી વગાડનાર નથી. જરૂર છે પંચમહાલમાં, આદિવાસી ક્ષેત્રોમાં, ત્યાં કોઈ જવા તૈયાર નથી. કારણ કે તો સમાજને જરૂર છે, આ તો મારી વ્યક્તિની આવશ્યકતા છે, મેં મારી આવશ્યકતા માટે આશ્રમ કર્યો, સમાજ માટે. આ ક્રિશ્ચિયનો ચર્ચ કરે છે સમાજ માટે કરે છે, કોઈ પાદરીની વ્યક્તિગત આવશ્યકતા માટે નથી કરતો. હું આશ્રમ કરું છું મારી જરૂરિયાત માટે, અને એનું પરિણામ આવે છે કરોડો રૂપિયાના દાન અર્થ વિનાના ભેગા થઈ, અને પછી કોઈ મોહમ્મદ ગજની જેવો આવી લૂંટી સાફ કરી જાય. એમાંથી એ બોધપાઠ ના લે પાછા. લોકો એમ કહે આ તો કલયુગ છે એટલે આવું જ થવાનું, કરો ત્યારે બીજા કરો, હવે આનો ફરી કરો, એમાંથી કંઈક બોધપાઠ તો લો એમાંથી. ત્યારે આપણા ત્યાં જે મૂળ પ્રતીક છે, એ મૂળ પ્રતીક આ રીતે છે કે એને આપણે ચાર ભાગમાં, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે અર્થના દુશ્મન નથી, કામના દુશ્મન નથી, આ બેયને વચ્ચે રાખ્યા છે, સંપુટ મૂક્યો છે ધર્મનો અને મોક્ષ. પ્રથમ પગથિયું ધર્મ છે અને છેલ્લું લક્ષ્ય મોક્ષ છે, પણ વચ્ચે સંપુટમાં અર્થ અને કામ બંને છે. તમે ઉપનિષદ વાંચો, ઉપનિષદમાં એક ગુરુકુળમાં રહેનારો વિદ્યાર્થી છે, 24 વર્ષની ઉંમર સુધી ગુરુકુળમાં રહી ભણી, અને જ્યારે વિદ્યા પૂરી કરે છે ત્યારે ગુરુ એને ઉપદેશ આપે છે, ધ્યાન્યસ્માકમ સુચરિતાની તાન્યેવ ત્વયોપાસ્યાની નો ઇતરાણ. અમારા જે સારા કર્મો હોય એનું અનુકરણ કરજે, અમારા ખોટા કર્મો હોય એનું અનુકરણ ના કરજે. 12 વર્ષ તું અમારા ભેગો રહ્યો, અમારા જે સ્ખલનો હોય, અમારી ભૂલો હોય એને ના માન. અને પછી લખે છે, આચાર્યાય પ્રિયમ ધનમાહૃત્ય પ્રજાતંતુમાં વ્યવચ્છેત્સી. તને ભણાવનાર જે આચાર્ય હોય, તું સમર્થ થયો, ગ્રસ્થ થયો, હવે આજે તારી શક્તિ છે, અને પ્રજારૂપી જે તંતુ છે, પ્રજાનો જે તાંતણો છે એને તોડીશ નહીં. પ્રજાતંતુમાં વ્યવચ્છેત્સી, એ પ્રજારૂપી તાંતણાને તોડીશ નહીં. આ આપણી પદ્ધતિ હતી. અને એ રીતે આપણે જીવનમાં કામને પણ સ્થાન આપ્યું, ગીતા એમાં સમર્થન આપે છે. ગીતામાં જોઈએ, 2 વાર લખ્યું ભગવાન, પ્રજનસ્યાસ્મિ કંદર્પ. એ અર્જુન, આ જે કંદર્પ છે ને, કામ, પ્રજનન શક્તિ, એ મારી વિભૂતિ છે. પ્રજનન શક્તિમાંથી રામ થયા, કૃષ્ણ થયા, બુદ્ધ થયા, મહાવીર થયા, ગાંધી થયા. ધર્મા વિરુદ્ધો ભૂતેશુ,
કામોસ્મી ભરતર્ષભ, એ ભરતર્ષભ ધર્મથી અવિરુદ્ધ એવો જે કામ, એ મારી વિભૂતિ છે, એ મારી શક્તિ છે. એટલે આપણે ગીતા નકારાત્મક નથી, સકારાત્મક છે. અને એ રીતે આપણે આ ચાર લીટીઓ દોરી, ચાર લીટીઓ તો દોરી, પછી એમાં પાંખડા કરવાની શી જરૂરત? હવે એક એક પાંખડો કરો, એક એક ચારે ને ચાર, એનો એક મિનિંગ છે, એનો અર્થ છે. આ બહેનોને પૂછી જજો, જો ઊંધો પાંખડું કરો તો કે ઊંધો સાથિયો છે, ઊંધો સાથિયો તો અપશુકન કહેવાય, સારું ના કહેવાય. ત્યારે આપણે એમ માનીએ છીએ કે ભગવાન જમણા હાથે છે. આપણી સંસ્કૃતિ એમ કહે છે, તમારાથી જે મોટા હોય એને જમણા હાથે રાખો, તમે ડાબા હાથે રાખો. ચાલતા હો, બેસતા હો, ઉઠતા હો, હંમેશા સિનિયર જે હોય, મોટા જે હોય એને જમણા હાથે રાખવા. એટલે મૂર્તિમાં જોજો, કૃષ્ણ જમણા હાથે હોય, રાધા ડાબા હાથે હોય, રામ જમણા હાથે હોય તો લક્ષ્મણ ડાબા હાથે હોય, સીતાજી ડાબા હાથે હોય તો લક્ષ્મણ જમણા હાથે, મોટા હોય એને જમણા હાથે. આપણે એમ માનીએ છીએ પરમેશ્વરને હંમેશા જમણા હાથે રાખવા જોઈએ. તુલસીદાસજીના ભજનમાં પણ આ વાત છે. તો હવે મૂળ વાત ઉપર આવો, ધર્મને ઈશ્વર તરફ વાળો, જમણા હાથ તરફ વાળો એટલે કલ્યાણ, ડાબા હાથ તરફ વાળો શેતાન, અકલ્યાણ, ધર્મથી અકલ્યાણ. ધર્મથી ઔરંગઝેબ ધાર્મિક માણસ હતો, હિટલરે ધાર્મિક માણસ હતો, અને રાવણે ધાર્મિક માણસ હતો, પણ પાંખડું ડાબા હાથે થઈ ગયું, જમણા હાથે નહીં. પેલું પાંખડું છે ને એ ડાબા હાથ તરફ વળી, અને એની ધર્મ નહીં, કટ્ટરતાના ધર્મ જનૂનના કારણે હાહાકાર મચા. રામમાં ને રાવણમાં આ જ ભેદ છે, એકનું પાંખડું જમણા હાથે છે, એકનું ડાબા હાથે છે, બે ધાર્મિક છે. એટલે આપણે એને આમ પાંખડું વાળીએ. ધર્મના દ્વારા પણ કેટલાય માણસો એવા હોય, ધર્મ જનૂની થઈ જાય, અને બધા જનૂનમાં સૌથી ભૂંડામાં ભૂંડું જનૂન ધર્મ જનૂન છે, ત્યારે એનું પાંખડું ડાબા આવે, અને ત્યારે એ નક્કી કરે મારો જ ધર્મ રહેવો જોઈએ, બીજા કોઈનો ધર્મ દુનિયામાં ના રહેવો, તલવારથી નાશ કરો, ગમે તે રીતે નાશ કરો, પણ મારું જ અસ્તિત્વ રહે. એટલે જમણા ભગવાન અર્થ એવી જ રીતે પાપ નથી, આ પાપથી આવે ખરો, પણ વગર પાપે આવે એ વાત ખોટી છે, કે પાપ વિના પૈસો ના આવે એ વાત સાચી નથી. મેં એવા ઘણા માણસો જોયા છે, બિલકુલ સચ્ચાઈથી જીવન જીવે છે, છતાંય એમની પાસે પૈસો છે. ભારતની પરિસ્થિતિ કંઈક જુદી છે. ભારતમાં રાજકીય વાતાવરણ બધા એવા છે કે તમારે જાણતા અજાણતા ઈચ્છા અનિચ્છાએ પણ કંઈક ઘોટાળા કરવા જ પડે, કંઈક આગું પાછું કરવું જ પડે. પણ અહીંયા જે છે, અહીંયા તો બહુ સીધી વાત છે. એક માણસ નોકરી કરે છે, એનો ટેક્સ કપાઈ જાય છે, એને કંઈક ફોર્મ ભરવું નથી પડતું, પહેલે જ કપાઈ જાય છે, સીધો જ કપાઈ જાય. હવે તમારી નોકરીનો તમને પૈસો મળ્યો, એમાં પાપ ક્યાં છે? એમાં ક્યાં ખોટું છે? ચાર માણસો નોકરી કરે છે, ચારના પગાર આવે છે, ખોટું કરીને પણ આવે, પણ ખોટું ના કરવું હોય તો એ જીવી શકાય છે. ત્યારે એ જે ધર્મમાં પૈસો છે, એ જમણા હાથે પડેલું પાપો છે, અને જમણા હાથે જયારે વળેલું છે ત્યારે એ સ્વસ્તિકનું બીજું નિશાન છે. આવી રીતે કામ છે, કામને પણ ડાબા હાથે વાળો તો અધર્મ, જમણા હાથે વાળો તો ધર્મ. પતિ અને પત્ની છે, બંનેને એકબીજામાં સંતોષ છે, એકબીજામાં તૃપ્તિ છે, અને પૂર્ણ તૃપ્તિ છે એટલે વૃદ્ધાવસ્થા આવે તો એમનું પાંખડું જમણા હાથે જ વળેલું છે. અને જમણા હાથે વળેલું પાંખડું જે કામ છે, એને રામને કોઈ દુશ્મનાવટ નથી, એને રામને કોઈ વિરોધ નથી. વિરોધ ક્યારે છે? કે પાંખડું ડાબા હાથે વળી જાય ત્યારે. ઘરમાં દેવ જેવી પત્ની હોય પણ પેલો કૂતરાની માફક ભટકતો હોય તો એ પાંખડું ડાબા હાથે. ઘરમાં દેવ જેવો પતિ હોય અને પેલી સ્ત્રી છે એ ગમે ત્યાં ભટકતી હોય તો એ ડાબા હાથે પાંખડું, પણ જમણા હાથે હોય તો એને રામને કોઈ વિરોધ નથી. એટલે આપણે આ સાથિયાનું પ્રતીક મૂક્યું કામ, અને મોક્ષ એનું પણ આ બે રૂપ છે. એક મોક્ષ એવો છે કે હજારોના મોક્ષ કરાવીને મોક્ષ, એક મોક્ષ એવો છે હજારોને બંધન કરાવીને મોક્ષ. આપણા ત્યાં જે મોક્ષ નો વિકાસ થયો એ બહુ સ્વાર્થમાં થયો,
કોઈ મને કપડાં આપે, કોઈ મને અનાજ આપે, કોઈ મારી મારા જીવનની બધી જરૂરિયાતો પૂરી કરે, મને નમસ્કાર કરે, એમના માટે હું કંઈ ના કરું, મારા માટે બધું કરે અને હું મોક્ષ પામું. આ મોક્ષ વિવેકાનંદે લખ્યું છે. જો મને મોક્ષ મળતો હોય તો હું પહેલો ભગવાનને પૂછું કે જેમણે મારી સેવા કરી છે, જેમણે મને રસોઈ કરીને જમાડી છે, જેમણે મને કપડાં આપ્યા છે, જેમણે મને ટિકિટનું ભાડું આપ્યું છે, એ લોકોને પહેલા મોક્ષ આપો તો હું મોક્ષ સ્વીકાર કરું. અને જો ભગવાન એમ કે ના ના મારે તો તમને એકને જ મોક્ષ આપવો છે તો હું કહીશ કે ના હું આમના ભેગો જ રહીશ, મારે એકલાને મોક્ષ નથી જોઈએ. યુધિષ્ઠિરની પણ આ જ વાત છે ને, સ્વર્ગના દ્વારે કૂતરો નહીં આવે તો નહીં આવે તો હું પાછો જઉં, પહેલો મારો કૂતરો. આખી જિંદગી વફાદારીથી મારું કામ કર્યું. હું જયારે ઊંઘતો હતો ત્યારે જાગતો હતો અને મારી ચોકી કરતો હતો, એ કૂતરાને છોડીને હું મોક્ષ લઉં? મારે એવો મોક્ષ નથી જોઈએ. ગીતા એમાં સાક્ષી છે, મોક્ષ સંન્યાસ યોગ, મોક્ષનો સંન્યાસ, મોક્ષ સંન્યાસ 18મો અધ્યાય, મોક્ષ સંન્યાસ યોગ. એટલે મોક્ષનો બે પાંખ, જો એ જમણા હાથ તરફ વળે મારી મુક્તિમાં સૌની મુક્તિ, સૌની મુક્તિની સાથે મારી મુક્તિ, તો એ જમણા હાથે છે. બીજાના બંધન થતા હોય તો બંધન પણ મારી મુક્તિ, માં બાપ પતિ ફલાણું ફલાણું એનું જે થવું હોય થાય પણ મારી મુક્તિ, તો એ ડાબા હાથે. તમને ખ્યાલ હોય કે ના હોય, આ જે સ્વસ્તિક છે હજુ એમાં ઘણી વાતો છે પણ બધી વાતોની ચર્ચા નહીં કરી શકાય. લોક કવિઓએ એના માટે બહુ સુંદર વાતો કરી છે. અવિનાશ વ્યાસ નામ સાંભળ્યું છે? અવિનાશ વ્યાસ એ ગીતે રચે છે ને સંગીતે રચે છે. આજે તો હવે દેવ થઈ ગયા, એને કેટલાક ગીતો એટલા અદ્ભુત આધ્યાત્મિક રચ્યા છે કે જો એના ઉડાણમાં તમે ડૂબકી મારો ને તો તમને એમ લાગે કે આ એના ગીત અને સંગીતમાં નરું આધ્યાત્મ છું. ઉપનિષદ મૂકી દીધેલો એનું એક ગીત છે, કદાચ તમે સાંભળ્યું હોય, 84 રંગનો સાથીઓ રે મારો. સાંભળ્યું છે? ના સાંભળ્યું હોય તો સાંભળજો, એટલું સરસ ગાયું છે, એનું સંગીત પણ એટલું સરસ છે. 84 રંગનો સાથીઓ રે મારો, એક રંગ ખૂટ્યો સાહેલડી જીરે, એક રંગ એમાં ખૂટ્યો છે, 84 રંગ છે. અરે બધા કેટલી 25-50-100 વાર લોકો સાંભળ્યું હશે પણ કદી મહેનત ના કરી કે 84 રંગ કયા અને કયો રંગ ખૂટ્યો. 84 રંગનો સાથીઓ રે મારો, એક રંગ ખૂટ્યો સાહેલડી જીરે. પછી આગળ એ ચલાવે છે, એ એક રંગ જે ખૂટ્યો તો એ લાવવો ક્યાંથી? તો કોઈ પરદેશ જતું તો એને કહ્યું તું પરદેશમાંથી એ રંગ મોકલાવ. પરદેશ જઈ એને રંગ મોકલાવ્યો, લાલ નહીં નીકળ્યો જોગીઓ જીરે, 84 રંગનો સાથીઓ રે મારો, એક રંગ ખૂટ્યો સાહેલડી જીરે. મેં તો લાલ રંગ મંગાવ્યો, લાલ નહીં નીકળ્યો જોગીઓ જીરે, પણ જોગીઓ કલર નીકળ્યો. અર્થ સમજે? લાલ રંગ સંસારનું પ્રતીક છે, જોગીઓ રંગ વૈરાગ્યનું પ્રતીક છે. મારે તો સંસાર જોતો હતો. બર્મિંગહામથી આવો ને તો બે સ્વેટર લાવજો, એક ફલાણું લાવજો, એક ફલાણું લાવજો, એક ફલાણું લાવજો. અને તમે બધા દેશમાં જાઓ ને એટલે લોકો તમારા સામે ઓછું જોયે, તમારી બેગો સામે જ જોયા કરે કે હમણાં આ બેગ ખુલશે, હમણાં આ બેગ ખુલશે, અને બેગ ખુલશે એટલે જરૂર કંઈક મારા માટે નીકળશે. એમને ઉતાવળ હોય ક્યારે બેગ ખુલશે, ક્યારે બેગ ખુલશે. અને તમે બેગ ખોલો અને એમાંથી એમના કામનું એક એક વસ્તુ એમના કામની ના નીકળે, પછી એમનો ચહેરો કેવો થાય ખબર છે? પછી એમનો રંગ કેવો થઈ જાય? લાલ નહીં નીકળ્યો જોગીઓ જીરે. પરદેશ જઈ એને રંગ મોકલાવ્યો, લાલ નહીં નીકળ્યો જોગીઓ જીરે. શું એને કઈ ગજબની કવિ ગીત રચ્યું છે. અડધી ઘાટે તે મારો સાહેબો રિસાણો. અમે અડધી ઘાટ ચડ્યા, પહાડની ઘાટ હોય ને, ચલો પહાડ ચડવાનો. અડધી ઘાટે તે મારો સાહેબો રિસાયો, હાય સાથ છૂટ્યો સાહેલડી જીરે, હાય સાથ છૂટ્યો સાહેલડી જીરે. સાહેબો એટલે આત્મા, સાહેબો એટલે આત્મા. ઘાટ ચડી રહ્યો છે, હજુ 40-45-50 માંડ થયા છે, હજુ અડધી ઘાટ આવી છે અને અચિંતાનો હાર્ટ એટેક આવ્યો ને. હાય સાથ છૂટ્યો મારો સાહેબો રિસાયો, હાય સાથ છૂટ્યો સાહેલડી જીરે.
84 रंग नो साथियो रे मारो, एक रंग खूट्यो साहेलड़ी जी रे। तमने घना ने तालावेली लागी हशे के आ 84 रंग कया त्यारे। 84 रंग जाणवा होय तो वैष्णवो पासे जजो, वैष्णवो पासे। वैष्णवो छे ने व्रजनी परिक्रमा करे, लीली परिक्रमा अने सुखी परिक्रमा। अहीं कोई बैठा हशे खबर हशे, पण समझे नहीं कशु। ए लीटा उपर लीटू कर्या, गांची नो बड़द, ओ हो हो, वर्षो थी आटा मार्या ज करे छे, आटा मार्या। अमारी एक बेन छे, मने के लीली परिक्रमा करवा जवुं छे। मैं कहूं अहीं बैठा बैठा ज परिक्रमा कराई दे, 84 कोस व्रजनी यात्रा। मने के अहीं बैठा बैठा, हा कीधुं ने साची पाची। केवी रीते? कोई संस्कृत भणेलू हशे ने ख्याल आवशे, व्रजती इति व्रज, व्रजती गच्छती इति व्रज। व्रज धातु गति अर्थमां छे, जे सतत गति कर्या करे, जाय 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 जाय, एनुं नाम व्रज कहेवाय। અને એ જે વ્રજ છે ને એને 84 કોષ છે, 82 નહીં, 82 નહીં, 85 નહીં, 84। હવે તમારા મૂળમાં આવો, તમારી આ જે વેંત છે ને એ વેંતને હાથમાં માપજો તો બે વેંતની એક હાથ થાય, બે વેંત બરાબર એક હાથ થાય। અને તમારા હાથે તમારું શરીર માપશો તો 3.5 હાથનું શરીર થશે, મારા હાથે નહીં હોય, પોતપોતાના હાથે 3.5 હાથ। 3.5 હાથનું શરીર એટલે 7 વેંતો થઈ ગઈ, 7 વેંતો। અને 7 વેંતો થઈ એમાં એક વેંત છે એને આંગળા મૂકી જોજો તો 12 થશે, 12 આંગળા, 12 આંગળાની, 12 આંગળાની એક વેંત, 12 × 7 = 84, 12 × 7 = 84। અહીંયા ગંગા છે, યમુના છે, કાલિંદીનો ધરો છે, મથુરા છે, કંસ છે, બધું છે, રમણ રેતી છે, આ 84 કોષ છે, 84 વ્રજ છે। વ્રજતી ગચ્છતી એટલે તો પુદ્ગલમ, પૂર્યતે પુનશ્ચ ગલતી ઇતિ પુદ્ગલમ, એટલા માટે આને પુદ્ગળ કહે છે, એટલા માટે આને વ્રજ કહે છે। અને એટલે પેલા દયારામે લખ્યું છે, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે, આ વ્રજ, મારે મરવું નથી, મારે મરવું, વૈકુંઠમાં નથી આવવું। જોકે દયારામે લખ્યું, પણ અત્યારે હમણાં ભગવાન આવીને ઉભા રહે, ઘેડો આપણે બધાય નાખે કે હમણાંની 2 વર્ષ પછી આવજો। આ જે છે એ સાથીઓ છે, આ 84 રંગનો સાથીઓ રે મારો। હવે આની મૂળ વાત, એની આધ્યાત્મિકતા ઉપર આવી, આ જે પિંડ છે ને એ જ બ્રહ્માંડ છે। યત પિંડે તદ બ્રહ્માંડે, યત પિંડે નાસ્તિ તદ બ્રહ્માંડે બી નાસ્તિ। આ જે પિંડ છે એ જ બ્રહ્માંડ છે, અને એ જ એક મોટો સ્વસ્તિ છે। સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદ્ધસ્રવાહ, સ્વસ્તિ ન પૂખા વિશ્વવેદાઃ, સ્વસ્તિ ન સ્તારક્ષો અરિષ્ટનેમિઃ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ। એટલે હવે આ જે 84 રંગનો જે સાથીઓ છે એમાં પેલો એક રંગ ખૂટ્યો છે, અને એ રંગ જે ખૂટ્યો છે એ પરદેશથી મળે છે, આ દેશમાં નથી, પરદેશથી મળે છે। એનો અર્થ શું છે? આપણે નોલેજના 3 સ્તરમાં, નોલેજ કે જ્ઞાન છે ને એને 3 સ્તર માન્ય। શ્રી અરવિંદે એક વાત લખી છે, અતિ મનસ દ્વિતીય મન, જે તમારું મૂર્છિત મન છે એ જ્યારે જાગી ઉઠે એટલે એને અતિ મનસ કહેવાય। યોગ સૂત્રવાળા એને શું કહે છે? રીતંભરા પ્રજ્ઞા, રીતંભરા તત્ર પ્રજ્ઞા। તમારી અંદર એક એવી પ્રજ્ઞા છે કે જ્યારે જાગી ઉઠે ને ત્યારે જ્ઞાન 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 જ્ઞાનનો ઢગલો પછી રીતેમ ભરા પ્રજ્ઞા, એટલે એના 3 કક્ષા મૂકી દીધી, એક લોઅર જ્ઞાન, એક મધ્યમ જ્ઞાન અને એક સુપર જ્ઞાન। અને આ જે સુપર જ્ઞાન છે એને આપણે ગંગાનું રૂપ આપ્યું, એટલે સ્વર્ગમાંથી ગંગા નીચે ઉતરી, એ તો પૌરાણિક રૂપ છે સ્વર્ગમાંથી। એ સ્વર્ગ એટલે ઉપરથી નીચે નોલેજ આવે, અને ઉપરથી જે નીચે જ્ઞાન આવ્યું ને એ રીતમ ભરા પ્રજ્ઞા છે, એ આ ખૂટેલો રંગ છે। એટલે સજ્જનો, આપણા આપણા ધર્મનું પ્રતીક છે, સ્વસ્તિક છે, સાથીઓ છે, અને એની અંદર એક મેસેજ છે, એની અંદર એક સંદેશો છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ। ધર્મની વ્યવસ્થા કરવા માટે, ધર્મનું રૂપ સમજવા માટે એના શાસ્ત્રો થયા, અર્થ છે એની પણ, એના દોષો કયા એના પણ રૂપ થયા, એટલે લક્ષ્મીના 3 રૂપ।
લક્ષ્મીના પણ ત્રણ રૂપ, લક્ષ્મી, મહાલક્ષ્મી, શુભ લક્ષ્મી. ગમે તે રીતે આવીએ લક્ષ્મી, કોઈને રડાવીને, કોઈનું ગજવું કાપીને, ગમે રીતે આવી એ લક્ષ્મી. પણ જે લક્ષ્મી ધર્મથી આવી, જેમાં કોઈ રડતું નથી, કોઈનો હક ડૂબતો નથી, એ મહાલક્ષ્મી છે. એટલે વેપારીઓ પહેલા લખતા, ચોપડાના પહેલા પાના ઉપર લખતા, મહાકાલ્ય નમઃ, મહાસરસ્વત્ય નમઃ, અને પછી મહાલક્ષ્મી નમઃ છેવટ. આ બાજુ શુભ, આ બાજુ લાભ, આ બાજુ ત્રિશુળ, આ બાજુ સાથી. આ જૂના ચોપડામાં જેવું હોય તો જોજો, પહેલા મહાકાલ્ય નમઃ એનાય ત્રણ રૂપ, મહાસરસ્વત્ય નમઃ એનાય ત્રણ રૂપ, મહાલક્ષ્મી નમઃ. અને ચોપડાનું એટલું માન હતું કે દસ્તાવેજ કરતા પણ ચોપડો વધારે પ્રમાણિત કહેવાતો. ચોપડો જુઠ્ઠો હોય જ, એટલું માન એ ચોપડાનું હતું. ચોપડાના લખનારા શાહ કહેવાતા, શાહ, એક બાદશાહ ને એક શાહ, એટલું એનું માન હતું. હવે ચોપડાનું માન, હવે તો લોકો સમજે ચોપડામાં તો ઘોટાળા જોવાય. ચોપડા લખનારા હવે સ્પેશિયલ માણસો થયા છે. એમાં ઘોટાળા કેવી રીતે કરી આપવા, એના માટે એના સ્પેશિયલ એમની ફી લેવામાં આવે છે. તમારા ચોપડામાં કેવી રીતે ગડબડ કરી ને બધું સરખું કરી આપવું, એ પણ આ મહાલક્ષ્મી છે. અને મહાલક્ષ્મીના ઉપર એક શુભ લક્ષ્મી છે. એટલે અમે સાધુઓ છીએ ને, એક દોહરો બોલીએ પરસ્પરમાં, એક એ દોહરો શું છે, સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, ખીંચ લિયાસો રગત બરાબર, ગોરખ બોલે પાણી. અર્થ સમજે, સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, ખીંચ લિયા સો રગત બરાબર, લલોઈ બરાબર, ગોરખ બોલે પાણી. એક લક્ષ્મી એવી છે જે લક્ષ્મીમાં કોઈનો હક તો ડૂબ્યો નથી, પણ એ લક્ષ્મીમાં કલ્યાણ જ કલ્યાણ છે. તમારું કલ્યાણ છે, સૌનું કલ્યાણ છે. આ મંદિર બનાવો છો, એક ધાર્મિક સંસ્થા ઉભી કરો છો, એક માનવતાનું કાર્ય કરો છો, એમાં જે લક્ષ્મી આપો છો કે એમાં જે આવે છે એ શુભ લક્ષ્મી છે, એ શુભ લક્ષ્મી છે. તમારા ઘરમાં તમે કેટલો જ્યુસ પી ગયા, તમારા ઘરમાં તમે કેટલી કિંમતવાળા સોફા લાવ્યા, કેટલા કલરવાળું સારામાં સારું ટીવી લાયા, એની કોઈ કિંમત નથી. તમારા ઘરની બહાર એની કોઈ કિંમત નથી. પણ તમે તમારા સમાજ માટે, તમારા કુટુંબ માટે, તમારી આવનારી પેઢી માટે શું કર્યું, કેટલું આપ્યું, કેટલો ભોગ આપ્યો, કેટલો ત્યાગ કર્યો, એનું મહત્વ છે. અને જ્યારે તમે એ કામમાં એ વાપરો છો ત્યારે એ લક્ષ્મીને શુભ લક્ષ્મી કહેવાય. હું 10-10 પાઉન્ડ બચાવીશ, મંદિરમાં આપીશ, મારી પત્ની અહીં આવશે ને માથું નમાવશે, તો કદાચ પાપના માર્ગે જતી હશે તો એને અટકવાનું મન થશે. નહીં તો આ દેશમાં અટકવાની જગ્યા ક્યાં છે, અટકવાની જગ્યા ક્યાં છે? જો આ ધાર્મિક સ્થળો નહીં હોય, જો આ સત્સંગ નહીં હોય, જો બે વાતો સાંભળવાની નહીં હોય, તો તમને અટકાવનારું અહીં છે કોણ? એક ગજવામાં પૈસા હશે અને બીજા ગજવામાં તમારા કુટુંબની બરબાદી હશે, છોકરાઓની બરબાદી. મેં બે છોકરા એવા જોયા મારા સંપર્કમાં, એક બ્રાહ્મણનો છોકરો, એક પટેલનો છોકરો, બે ડ્રગની લતમાં, બેના જીવન બરબાદ. આમ કરુણા છૂટે, અરે આ ભર યુવાવસ્થામાં અમની આ દશા, પાછા વાળી શકાતા નથી, લત ઉપર ચડી ગયા. હવે બધાને રોકશો કેવી રીતે? કંઈક તો પ્રયત્ન કરવા પડશે, એમાંનો એક આ પ્રયત્ન છે. આવો આપણે મંદિર બાંધીએ, એક એવી વ્યવસ્થા કરીએ, રોજ સત્સંગ થાય, આરતી થાય, પૂજા થાય, માથું નમાવીએ, કંઈક આપણને આપણા આપણા દેશની કંઈક વાતો યાદ રહે. આ બધાના હેતુ માટે આ કાર્ય થઈ રહ્યું છે. હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું, તમારું આયોજન છે એને ભગવાન સફળ બનાવે. સૌ સંપીને રહેજો, હળીમળીને રહેજો. હવે આ દેશમાં આવીને કોઈ ઊંચ નીચના ભેદ ના રાખશો. આપણે મુસલમાનો પાસેથી શીખીએ, ક્રિશ્ચિયનો પાસેથી શીખીએ, સમાનતા, એક સમાન, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ, સૌ કર્મે મહાન છે અને કર્મે અધમ છે. અને આ જે સંસ્થા બનાવી રહ્યા છો એને દીધાવ. તમને કોઈ પદ મળે તોય વાહવા, અને ના મળે તોય વાહવા. હું તો એટલે સુધી કહું કે જેને કામ કરવું છે પદ વિનાના થઈને કામ કરજો. તમે પદ રહો, અમે કામ કરશું. કારણ અમારે તો ભગવાનને બતાવવું છે, અમારે મોટા નથી. જો તમે મોટા થવાની અપેક્ષા નહીં રાખો તો ખરેખર મોટા થશો. પાછળ સંતાયા હશો તો લોકો ખોળી લાવીને તમને આગળ લાવીને ફોટો પાડશે. તમે પાછળ કેમ છો? અને વગર કામ કરે આગળ આવીને ઉભા હશો તો લોકો કહે જરા ખસજો, જરા આગા ખસો, જરા આગા ખસો, તમને ખસેડી દેશે.
વધારે ચર્ચા નહીં કરું. અહીંયા આવ્યો, મને બહુ આનંદ થયો. હું ફરીથી પરમેશ્વરને પ્રાર્થના કરું, ભગવાન તમારું અમારું સૌનું કલ્યાણ કરે, મંગળ કરે. આભાર, ધન્યવાદ, હરિઓ. કૃષ્ણ કનૈયા સદગુરુ, નમઃ પાર્વતી પતે.